નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. આજે 12 માર્ચ, જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. મોટા રેહામાં અતુલ મહેશ્વરીની હત્યા થઈ, જ્યાં સુધી ગુનેગારો પકડાશે નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવામાં આવશે નહીં. પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો. ગઈકાલે મોટા રેહા ગામે કોઈ અજાણ્યા ઈસમે અતુલ મહેશ્વરીની ઘાતકી હત્યા કરી હતી. અતુલ મહેશ્વરી તેમના ઘરમાં એકલા હતા. આજે તેમનું પોસ્ટમોર્ટમ પૂરું થતાં પરિવારજનોએ લાશને સ્વીકારવાની એમ કહીને ના કહી હતી કે જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી લાશને સ્વીકારાશે નહીં, તેમ નરેશ મહેશ્વરી, પ્રમુખ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ, એ પણ જણાવ્યું હતું. આજે સવારે જે રીતે જાણકારી મળી છે, એ રીતે દલિત સમાજ પૈકી મહેશ્વરી સમાજના અતુલ મહેશ્વરી નામના યુવાનને બહુ ધાતકી રીતે અસંખ્ય ઘા મારીને તીક્ષ્ણ હથિયારોથી એની હત્યા કરવામાં આવી છે. આ કોઈ પહેલો બનાવ નથી. આવી ઘટનાઓ કચ્છમાં તેમજ સમગ્ર ગુજરાતમાં આ સરકારમાં થઈ રહી છે. અનેક વખત અનુસૂચિત જાતિ સમાજના લોકોને આ રીતે ઘાતકીયની હત્યા કરવામાં આવી રહી છે, ત્યારે આજે જ્યારે એની મૃતકનો આજે જ્યારે એની બોડી જોઈ ત્યારે એના ઉપર જે રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે રીતે એના ઉપર ઘાતકી હુમલો કરવામાં આવી રહ્યો હતો, ત્યારે એને જોઈને આપણો જીવ પણ કંપકંપી જાય. ત્યારે આજે એના પરિવારજનો દ્વારા અને મહેશ્વરી સમાજ ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે અમે એવી જાહેરાત કરીએ છીએ કે જ્યાં સુધી આના જે હત્યારા છે એ નહીં પકડાય ત્યાં સુધી એના પરિવારજનોએ એવું અમે નક્કી કર્યું છે કે અહીંયાથી એની બોડી સ્વીકારવામાં આવશે નહીં. તેમના પરિવારજનોએ પણ જણાવ્યું હતું કે આમાં એવું છે કે અમારો આ ભત્રીજો થાય, અમે એના કુટુંબીજન છીએ, આ એમના બાજુમાં મારા ઊભા છે એ ભાઈ છે, એને અત્યંત કુરતાપૂર્વક એને મર્ડર કરવામાં આવ્યું છે. અને જ્યાં સુધી એના મર્ડરવાળા કોઈ પણ એને તપાસમાં ન મળે ત્યાં સુધી અમે એની બોડી સ્વીકારવા માટે તૈયાર નથી. આમ મોટા રેહા ગામે થયેલ કરપીણ ખૂનના આરોપીને પકડવાની માંગ સાથે સમાજના આગેવાનો અને કાર્યકરો અદાણી હોસ્પિટલ મધ્યે એકઠા થયા હતા. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.